નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના અત્યારે હાલ કોંડ ગામે છીએ, જ્યાં પાંડવ કપાસનું વાવેતર કરેલું છે. એના અત્યારે આપણે લાઈવ પ્લોટ નિદર્શન માટે આવેલા છીએ, તો આપણે ખેડૂતની મુલાકાત લઈએ. એ કાકા, હો, આ કયો કપાસ વાવેલો છે? આ પપ્પા પાંડવ છે, જુઓ તો ખરા. એ કાકા, હો, આ માહિતી તો આપો આ કપાસ વિશે. માહિતી લેવી હોય તો ભાઈ, આ ફૂલ ફાલ તમે જોઈ જુઓ, તમારી નજરે તમે જુઓ છો, આ એક જ વેરાયટી વાવી. આપણને તો એવું લાગ્યું, ખેડૂત મિત્રો જે કોઈ વાવો તો પાંડવ વાવજો, બહુ સારું થાય. મેં બીજી ઘણી બધી વેરાયટી વાવી, પણ આના જેવી તો નહીં જ. એ કાકા, થોડુંક ખેડૂતને માહિતી તો આપો. બોલો, કઈ માહિતી તમારે જોઈશે? આ કઈ રીતના વેરાયટી સારી છે? આ બધી રીતે સારી છે, ફાલ ફૂલ ભમરા ઝીંડવામાં અને રોગ પ્રતિકાર શક્તિ સારી છે. આવતી સાલ તમે કેટલો કપાસ કરશો? આવતી સાલ તો ઓણ તો અડધો કર્યો, પણ આવતી સાલ તો બધો કરવાની ગણતરી છે. બીજા ખેડૂતને તમે શું સલાહ આપશો આ કપાસ વિશે? આ કપાસ વિશે કહીશું કે ભાઈ, જો આની સ્વીચ જુઓ, તે પછી બીજા નંબરમાં આ તો વરસાદનો માહોલ છે, એના હિસાબે બહુ એટલો માલ ફાલ નથી આવ્યો, તોય છતાંય બીજે વેરાયટી કરતા ઘણું સારું દેખાય છે. બરોબર, પછી દવાના ને એના કેવા રાઉન્ડ લેવા પડે? દવાના બે રાઉન્ડ લીધા છે, ત્રીજો ચાલુ છે. પણ આવો તો ખરા, ભારે ઉતાવળ તમારે તો. આપણે અત્યારે જે હાલ જોયો તે પાંડવ કપાસ હતો, ખેડૂતને થોડીક ઉતાવળ છે એટલે. અને બીજું કે આ આર્કોન ગ્રુપની એક યુટ્યુબમાં ચેનલ છે, કે જેને તમે લાઈક કરશો એટલે તમને અવનવા નવા વિડીયો મળતા રહેશે.